संवत 1800 73 फगण सुदी चौथ दन पंचाला माजीना भाईना दरबारे भगवान ओटायो पर ढोलियो धड़ावी ने बिराजिया माथे धोलो फेटो बांधो धोलो यंगर खो पेरिया धोलो खेस पहरियो ने धोली पछेड़ी ओढ़ता माथा ना फेटा नो पेच जमणी कोरे मुकता પોતાના મુખ અરવિંદ આગે સંત આવ્યા દેશો દેશના હરિજન સૌ સભા માહી બિરાજ્યા તેહા સમે સંધ્યા આરતી થઈ રે સીધી બેઠા તકિયા પર જઈ રે ત્યાર પછી બોલ્યા ભગવંત રે અમે આજે સર્વે મોટેરા સંત રે તથા મોટા હરિ ભક્ત ને કહીએ રે જેને ભગવાન માહેત હોય રે વળી ધર્મ માં નિષ્ઠા પણ સોયા રે પણ વિચાર જો ન પામો હોય રે અતિ સારા જે શબ્દાદિ વિષય રે જે તે ભૂંડા શબ્દાદિ અતિશય રે તેની સારા ખાતે યથાય નહીં રે કાં તો અતિ ઉતરતા ન થઈ રે માટે કયો વિચાર પામે તે રે ત્યારે અતિ સારા પંચ વિષય રે તે તો અતિ ભૂંડા પંચ વિષય રે તેની સરખા થઈ જાય છે રે અથવા તો તેની કરતા પણ રે અતિશય ભૂંડા થાય સુજાણ રે એહા પ્રશ્ન સર્વે મોટેરા સંત રે તથા સર્વે મોટેરા હરિ ભક્ત રે તે સૌને અમે પૂછીએ હરિ રે તે તો જેણે જેવે વિચારે કરી રે સારા વિષય ભૂંડા જેવા જાણા રે કાં તો ભૂંડાથી ભૂંડા પરમણ રે પોતા પોતાનો જે વિચાર હોય રે તે તો યમને કહી સુણાવાય રે પછી સર્વે સંતને હરિ ભક્તે રે નિજ વિચાર કહી દેખાડતે રે ત્યારે બોલ્યા છે જગદાધાર રે સુણો તમારો સર્વેનો વિચાર રે પણ વિચાર કર્યો છે જે અમે રે તેને કહીએ સુણ જોયા સમે રે જેમાં કોઈ કનો કાગળ જે હરે પરદેશથી આવ્યો હોય તે હરે તેને વાંચીને લખનારા તણી રે જેવી બુદ્ધિ હોય તેવી જણાણી રે જેમાં પાંડવ કુંતાજી દ્રૌપદી રે સત્ય ભામા રુક્મિણી જાંબવતી રે એ જે ભગવાનની પટરાણી રે તથા સાંભ કૃષ્ણ પુત્ર ઇત્યાદિ રે તે તે ભક્તના રૂપને વચન રે તે તો શાસ્ત્રમાં લખા મુનિ જન રે તે તે શાસ્ત્રને શ્રવણ કરીને રે તેના રૂપનું પ્રમાણ તે બને રે તે તો દર્શન જેવું જ જણાય રે વળી વચન બુદ્ધિ પ્રમાણાય રે તેમાં પુરાણ ભારત આદિ ગ્રંથે રે એમાં સાંભળવામાં આવે છે જે તે રે
जगत निज है उत्पत्ति स्थिति रे, प्रलय न करता छे जगपति रे, एमा सर्वा करता प्रभु के वाय रे, ते तो सदा साकार रहे वाय रे, अने ते जो साकार नव होय रे, करता पणु ते विषे न केवाय रे, अने अक्षर ब्रह्म जेनु नाम रे, ते तो प्रभु ने रहे वानु धाम रे, एवा दिव्य मूर्ति प्रकाशमय रे, वळी सुख रूप जे प्रभु ते रे, प्रलय काले माया मालिन जे हरे, कारण शरीर सह जीवते हरे, तेने उत्पत्ति काले बुद्धि मन रे, इंद्री प्राण आपे छे भगवन रे, ते तो शाने अर्थे प्रभु या पाय रे, उत्तम मध्यम कनिष्ठ विषय रे, तेना भोगने अर्थे या पता रे, भली मोक्ष अर्थे पण देता रे, जीवा अर्थे भोग भोग स्थान करे, भगवाने जे रचा छे अने करे, तेमा कैरा जे उत्तम विषय रे, ते तो भूंडा जे जे पंच विषय रे, तेना दुख नी निवृत्ति ने अर्थे रे, रचा छे ते भगवान सामर्थे रे, जेमा कोई कशाहुकार भारे रे, छाया अर्थे रस्ता ने बेया कोरे रे, झाड़ा रोपावे परब बंधावे रे, सदा व्रत धर्मशाला करावे रे, ते तो गरीब अर्थे कराव रे, तेमा ब्रह्मा शिव इंद्रादि देव रे, ते तो भगवान नी आगे केवा रे, होय सड़ताला नारा कहेवा रे, टेटी पीपर तणी बाफी खाय रे, तेनी जेवा गरीब कहेवाय रे, तेहा ब्रह्मा देक देव मनुष्य रे, तेना सुखार्थे उत्तम विषय रे, ते तो रचीने दीधा भगवत रे, जेम शाहूकारे ते सदा व्रत रे, धर्मशाला देखमा सुख मुकारे, ते तो राकने अरथे जरचारे, तेना करता शाहूकार घरे रे, अति उत्तम सुख हसे भारे रे, तेमा भगवाने ब्रह्मा दी अर्थे रे, एवा सुख रचाते ना भोगार्थे रे, त्यारे तेना करता निज धामे रे, अति उत्तम सुख हसे ठामे रे, एमा बुद्धि वालो जे जन होया रे, तेने झाइणा माया वे छे जोते रे, माटे भगवान ना धाम माही रे, अतिशय पणु सुख नु होई रे, बुद्धिवान होय तेने जणाय रे, तेने सारा विषय भूंडा थाय रे, संसार माजे पशु ने मनुष्य रे, भूत देवता इत्यादि कमाय रे, जा जा विषय नु सुख जणाय रे, धर्मे सह प्रभु संबंधे होय रे, पण पंडे प्रभु मा सुख जेवु रे, नथी कोई ने विषे सुख एवु रे, जेमा बळे छे आ मशाल जोने रे, जेवो प्रकाश छे समीपे तेने रे, तेवो थोड़े कछेटे नव होय रे,
તેથી ઘણે છેટે મૂળ ગોનો યરે, તેમાં બીજે કિંચિત સુખ રહ્યું રે, પૂર્ણ સુખ પ્રભુ સમીપે કહ્યું રે, છેટે પ્રભુથી જેટલું થવાય રે, તેટલા તે સુખે ન્યૂનતા થાય રે, માટે જન જે હમુ મોક્ષો હોય રે, તે તો એમ વિચારે હૃદયમાય રે, પ્રભુ થકી જેટલું છેટું થશે રે, દુઃખ તેટલું માં હરે આવશે રે, અને મહાદુખીઓ થઈ જશ રે, થોડે સંબંધે આવો સુખ થશ રે, માટે મારે તે ભગવાન તણો રે, રાખવો છે સંબંધ અતિ ઘણો રે, જો તે સંબંધ અતિશે રાખીશ રે, ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્તિ લહીશ રે, એમાં મન માહી પોતે વિચારી રે, ભગવત સુખ નો લોભ રાખી રે, જેમાં પ્રભુ સંબંધ અતિ રહે રે, તેમાં કરે તે બુદ્ધિવાન કહીએ રે, પશુ સુખ થી મનુષ્ય ની માય રે, સુખ અધિક છે તેમ કહાય રે, તેથી રાજા નું સુખ છે અધિક રે, તેથી દેવતા નું અધિક છે કરે, તેથી ઇન્દ્ર સુખ અધિક હોય રે, તેથી બૃહસ્પતિ નું વધુ રે યરે, તેથી બ્રહ્મા નું સુખ અધિકાય રે, તેથી વૈકુંઠ લોકે વધુ હોય રે, તેથી ગોલોક નું સુખ અધિક રે, અક્ષરધામે તો તેથી અતિશય કરે, ભગવાન નું સુખ એવી રીતે રે, અતિશય જાણીને બીજા જે રે, પંચ વિષય ના સુખ ની માય રે, બુદ્ધિવાન ને તુચ્છતા થઈ જાય રે, એતે ભગવાન ના સુખ યાગે રે, બ્રહ્માદિક નું સુખ કેવું લાગે રે, જેવું ભારે ગ્રહસ્થ ને બારણે રે, કોઈ રાકઠી કરું લઈ માગે રે, એહ પ્રભુ ધમ સુખ નો જ્યારે રે, વિચાર ને કરીએ છીએ ત્યારે રે, બીજા સર્વે જે સુખ હોય રે, તેથી ઉદાસ થઈ એ માથાય રે, દેહ મૂકી ક્યારે એને પામીએ રે, સ્વાભાવિક પણે વિષય ગ્રહીએ રે, તેમાં જજો વિચાર નવ થાય રે, પણ કઈ જો સરપ મનાય રે, ત્યારે તુરતાએ ભગવાન નાય રે, સુખ માહી દ્રષ્ટિ તે પૂગી જાય રે, મનાય તે ઉદાસી થઈ જાય રે, આને આજે સર્વે વાત છે તે યરે, બુદ્ધિ વાળો હોય તેને જણાય રે, માટે તે પર મારે હેત હોય રે, કાજે અમે તે બુદ્ધિવાળા છીએ રે, એમાં દ્રષ્ટિ પોગતિ હોય રે, માટે બુદ્ધિવાળો જે હોય ભારી રે, તેની પણ દ્રષ્ટિ પોગે છે ખરી રે, આવી રીતે જે વિચારય મારો રે, હતો વિચાર જે સર્વે તમારો રે, તેના કરતા અધિક જણાય રે, માટે આને અતિ દ્રઢ રાખજો રે, આજે વિચાર વિના રમણીય રે, પંચ વિષય વૃત્તિ ચોટી હોય રે,
તેને યાતિ બાણે કર્યો ખાડે રે, ત્યારે માંડ માંડયો ખાડે પંડે રે, ને જોયા વિચાર ને પામો હોય રે, વૃત્તિ ખેંચે લેશ પ્રયાસ નો યરે, સહે જે જા પંચ વિષય તણી રે, તેને તુચ્છતા થઈ જાય ઘણી રે, અને આજે વાર્તાય મે કહાય રે, તે તો દેહ ને જાજી બુદ્ધિ હોય રે, વળી જાજા સુખ લોભ ઈચ્છાય રે, તેહ જનને વાત સમજાય રે, જેમ કોડી કરતા પૈસા માય રે, વધુ માલ એમ સૌને જણાય રે, તેથી રૂપિયામાં છે માલ વધુ રે, તેથી સોના મોરે વધુ જણાતું રે, તેથી વધુ છે ચિંતા મણી માય રે, તેમાં જ્યાં જ્યાં સુખ પંચ વિષય રે, તેથી ભગવાન ના ધામ માય રે, પ્રભુ સુખ અતિ અધિક હોય રે, માટે બુદ્ધિ વાળો જે હોય અને રે, જેની દ્રષ્ટિ પોગતિ હોય તેને રે, આજે વિચાર હૃદય માં ઠરે રે, અને જેને દ્રઢ ઠરો છે હૃદય રે, તે તો વન માં બેઠો હોય તોય રે, પોતાને તો એમ જાણતો હોય રે, હું તો અનંત માણસને વળી રે, રાજ્ય સમૃદ્ધિ એવી ટાણો મળી રે, એમાં સમજે દુખીઓ ન માને રે, ઇન્દ્ર લોકે હોય તો એમ જાણે રે, હું તો વનમાં બેઠો છું વિચારી રે, પણ ઇન્દ્ર લોક ના સુખે કરી રે, પોતાને તે સુખીઓ નવ માને રે, વળી તે સુખ ને તુચ્છ જાણે રે, તે સારો રાખીને આ વિચાર રે, સર્વે નિશ્ચય રાખજો નિરધાર રે, હવે તો એ ભગવાન નું ધામ રે, ઠેઠ પુગવું જ છે તે હઠામ રે, પણ વચ્ચે કોઈ ઠેકાણે તુચ્છ રે, નથી લોભાવું એ વિષય સુખ રે, એમાં સહુ દ્રઢ નિશ્ચય રાખજો રે, આ તો અમારો સિદ્ધાંત જાણજો રે, તે તમને સર્વેને કહ્યો રે, માટે તેને દ્રઢ કરી રાખ્યો રે, તે તમને સર્વેને કહ્યો રે, માટે તેને દ્રઢ કરી રાખ્યો રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे पंचाला प्रकरणे बुद्धिवतां लक्षणं नाम प्रथमं वचनामृतम्.